જાંબુસર તાલુકાના કાવી ગામેથી દરિયામાં મચ્છી પકડવા ગયેલ માછીમાર ભાઈઓની જાળમાં શિવલિંગ ફસાઈને આવતા માછીમાર ભાઈઓએ ભારે જહેમતથી આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને પોતાની નાવમાં મૂકીને કાવી દરિયા કિનારે લાવતા ગ્રામજનો દરિયા કાંઠે શિવલિંગને નિહાળવા ઉમટી પડ્યા હતા. જાંબુસર તાલુકાના કાવી ગામના માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હોય છે 10 જેટલા માછીમાર ભાઈઓ નાવડી લઈને દરિયામાં બાંધેલા જાળામાંથી મચ્છી કાઢવા ગયેલ હતા ત્યારે જાળમાં શિવલિંગ આકારનો પથ્થર ફસાઈ ગયો હતો. તેને જાળમાંથી બહાર કાઢીને સાફ કરીને જોતા શિવલિંગ હોવાનું જાણી આવતા આ શિવલિંગ પથ્થર ભરતીના પાણીમાં તરતો હતો, પરંતુ ભરતીના પાણી ઓસરતા તે વજનદાર હોય ઉચકાતો પણ ન હતો. આશરે 1 ક્વિન્ટલ વજન ધરાવતા શિવલિંગને માછીમાર ભાઈઓએ અન્ય નાવના માછીમારોની મદદથી ભારે જહેમતથી પોતાના નાવ ઉપર ચડાવી કાવી દરિયા કિનારે લાવ્યા હતા અને દરિયા કિનારે તેને મૂકી પાણીથી સાફ સફાઈ કરતા શિવલિંગ આકારનું હોવાનું અને અંદરની નાની મૂર્તિઓ હોવાનું જણાઈ આવ્યું હતું. આ હકીકતની જાણ કાવી ગામમાં વાયુવેગે પ્રસરતા ગ્રામજનો શિવલિંગને નિહાળવા દરિયાકાંઠે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. રિપોર્ટર અજલ પઠાણ, 27 ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, ઉઠાવ્યું ને ત્યાં પછી અમે રસ્સીથી બાંધીને ઉપર ખેંચીને બોટમાં ચડાવ્યું. ત્યાં પછી કાવી બંદર અમે લાવ્યા છે ને તમે જોઈ શકો છો આ શિવલિંગ આખું છે. અંદરના ભાગમાં નાગની બેઠક છે, અંદર ઝેરા ઝેરા બધા શંખ છે, અંદર મૂર્તિનો આકાર દેખાય છે. કાવી બંડર અમે લાવેલા છે. નામ કાલિદાસ મંગા વાઘેલા છે, હું રહેવાસી કાવીનો છે. ને કાવી બંડરથી અમે ડેલી સાબરમતીમાં ઝાડ બાંધેલા ત્યાં ડેલી અમે અપ ડાઉન કરીએ, સાંજ સવાર મચ્છી લેવા જઈએ છીએ. તો આજે વહેલી સવારે અમે બોટ છોડીને ગયા તો આ ઝાડમાં શિવલિંગ આવેલું હતું. ત્યાં શિવલિંગ ઝાડમાં આવેલું હતું, ત્યાં જાંગબળોમાં પાણી હતું તો પાણીમાં શિવલિંગ તરતેલું. ત્યાર પછી બે માણસે કહ્યું સુકાઈ જાય, પાણી ખાલી થયા બેટ નીકળી જાય પછી આ પછી 10 માણસથી બી અલટું ગુના પછી ભરતી થઈ ત્યાં પછી બે બોટવાળા માણસો થઈ અને અમે બોટ પર ચડાવ્યું. ત્યાં પછી કાવી બંડર લાવ્યા છે આ શિવલિંગને. અને શિવલિંગને અંદર તમે જુઓ છો, અંદરના ભાગમાં નાગની અંદર બેઠક છે, ત્યાં પછી અંદર નાના નાના શંખ છે, અંદર મૂર્તિ દેખાય છે. શિવલિંગ કયું શાનું બનેલું લાગે? આ તો હવે પ્રાચીન કાળનું બનેલું, કેટલા વર્ષ હોય તો મને શું ખબર. આની પર ઘા જેવું પડેલું છે તે. હવે એ ઘસારો ખાનાથી ઘા પાડેલો છે, ઘસારો પડેલો એ દરિયા કિનારામાં દરિયામાં ફરતું હતું, ગમે તેની જો ટકરાય એમાંથી આ બધા છીટ પડી ગયા હોય. તમને શિવલિંગ જ લાગે તેમ ની? હા, 100% શિવલિંગ છે. અંદર મૂર્તિ ને કઈ હશે? અંદર અંદર નાગ છે ને, નાગ કુંભ તમ સ્પષ્ટ દેખાય છે. જોવા નાગ નીચે આખી નાગ ને બેઠક છે, અંદર મૂર્તિ દેખાય છે, શંખ અંદર છે.